ओके कृषा जी, आज आपणे 12માં નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ, જે છે ચેપ્ટર નંબર 3 પાઘડી। હવે આ પાઘડી જે છે પાઘડી એટલે શું? પાઘડી થી શું ખબર પડે છે? પાઘડી એટલે આપણી કેવી છાપ છે બજારમાં, બજારમાં કેવી છાપ છે એટલે પાઘડી। વેરી ગુડ। હવે અહીંયા પાઘડીની ગણતરીની રીત છે કે પાઘડી કેવી રીતે ગણી શકાય એની રીત આપેલી છે। હવે પાઘડીની ગણતરીની રીત તો પાઘડીની ગણતરીની ચાર રીતો આપેલી, એ ચાર રીતોના નામ હું અત્યારે લખી રહ્યો છું। સાદી સરેરાશની રીતે પાઘડીની ગણતરી, સાદી સરેરાશની રીતે પાઘડીની ગણતરી। બીજું નામ છે ભારિત સરેરાશની રીતે પાઘડીની ગણતરી। ત્રીજું છે અધિક નફાની રીતે પાઘડીની ગણતરી। અને ચોથું છે મૂળીકૃત નફાની પદ્ધતિ, મૂળીકૃત કરવાની પદ્ધતિ। ચાર ચાર નામ બોલતો। એક સાદી સરેરાશની, પછી ભારિત, પછી શું છે? ભારિત સરેરાશ, સાદી સરેરાશની રીતે પાઘડી, ભારિત સરેરાશની રીતે પાઘડી, પછી અધિક નફા, અધિક નફાની પાઘડી અને મૂળીકૃત કરવાની પાઘડી। તો આપણે આ ચાર રીતે પાઘડી શોધવાની રીતો આપેલી છે અને એ ચાર રીત કઈ જગ્યાએ પૂછાય એક્ઝામ, તો આજે લખ્યું છે 37 અને 38। આ 37 અને 38 નંબરની જગ્યાએ આપણને આ ચાર માંથી કોઈ બે રીતો પૂછાઈ હશે અને ચાર ચાર માર્કના પ્રશ્નો આવશે, એટલે 4 ને 4 8 માર્કના પ્રશ્નોની તૈયારી, આ ચાર રીત આવડે એટલે 8 માર્કની તૈયારી થઈ જાય। બાકી બીજા પ્રશ્ન નંબર છે, પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 22, આ એક એક માર્કના પ્રશ્નો છે, 2 અને 3 એમસીક્યુ છે એટલે મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન, નીચે ઓપ્શન આપેલા હશે ટીક કરવાના લખવાના, અને 22 નંબરનો હશે એક માર્કનો પ્રશ્ન। હું આ પહેલા 3ની ગણતરી અત્યારે નથી કરતો, હું કહું છું આ 2 કરીએ એટલે 8 માર્ક આવીએ, એ પ્રમાણેની આપણે મહેનત કરીશું। હવે સાદી સરેરાશ અને ભારિત સરેરાશ આ બંનેને સમજ, સાદી સરેરાશ અને ભારિત સરેરાશ આ બંનેને આપણે સમજીએ, એની પહેલા સરેરાશ એટલે શું તને શું ખબર છે? સરેરાશ કોને કહેવાતું હશે? આ જે સરેરાશ શબ્દ છે બંને આ છે શું? આપણે 11માં શીખ્યા હતા સરેરાશ, સરેરાશ એટલે ભાગાકાર કરવાનો, કેવી રીતે કેવી રીતે ભાગાકાર,
ચાલ સાંભળ, શીખવાડ, યાદ કરાવું. એટલે આપણે એક્સ બાર શોધતા હતા, યાદ છે? હા. કેવી રીતે શોધતા હતા એક્સ બાર? એક્સ બાર કેવી રીતે શોધતા હતા બેટા? આ બેન, ગુણાકાર કરવાનો પછી ભાગાકાર કરવાનો. એવું નહીં, એક્સ બાર નું સૂત્ર બોલ તું. આ બંને નો ગુણાકાર કરવાનો એવું ના હોય. આ વર્ષ છે, વર્ષ નો ગુણાકાર નફા સાથે થોડી થાય. સિગ્મા એક્સ ભાગ્યા એન, આવું કરતા હતા, યાદ છે? હા. અને બીજું કરતા હતા સિગ્મા એફ એક્સ ભાગ્યા એન. હવે તું જે કહે છે ને બે નો ગુણાકાર, એમાં એફ હોવો જોઈએ, આવૃત્તિ હોવી જોઈએ. અહીંયા ક્યાં આવૃત્તિ છે? ના, એટલે ના થાય એ ગુણાકાર. અહીંયા વર્ષ આપેલો છે અને નફો આપેલો છે. હવે તને એમ કે સાદી સરેરાશ ની રીતે પાઘડી ની ગણતરી કરો, ધારો કે તને એવું કે, તો શું કરવાનું? સરેરાશ શોધવાની, નફાની સરેરાશ. સાદી સરેરાશ નફો, આપણને પાંચ વર્ષનો નફો આપ્યો જોતો છે કે નહીં? આ નફાનો કરવાનો સરવાળો કરો, સરવાળો કરો. આની સરેરાશ કાઢવાનો, એટલે આપણને સાદો નફાની સરેરાશ મળી જાય. તો આનો સાદી સરેરાશ નફો શોધો. અહીંયા લખું છું સરેરાશ નફો બરાબર. કુલ નફો ભાગ્યા કુલ વર્ષ, વર્ષની સંખ્યા. તો કુલ નફો જે 39,000 અને ભાગ્યા 1, 2, 3, 4, 5 વર્ષ આપે, બોલો કેટલો થાય? ઇઠ્યોતેરસો. આ થઈ ગયો મારો સરેરાશ નફો. શું થયો? સરેરાશ નફો. હજી મને પાઘડી નથી મળી, ખાલી સરેરાશ નફો મળ્યો. પાઘડી શીખતા તો 5 મિનિટ નું કામ છે, એમાં બહુ ચિંતા નથી. આમાં ના ખબર પડી તો પૂછી લો. પડી ગઈ. બસ તો ભાઈ આગળ જઈએ. બીજું નફો પાઘડી પછી શીખવાડી, હવે ભારિત નફો શોધતા શીખવાડ. તને યાદ છે ભારિત સરેરાશ શોધવા માટે એક્સ બાર માં ભારિત સરેરાશ આવતી હતી, યાદ કરતો? 11 શું હતું? આ સિગ્મા એફ એક્સ ભાગ્યા એન, એની જગ્યાએ આપણે કઈક બીજું વાપરતો. આજ પ્રશ્ન છે એવું માની લઈએ. અહીંયા આપણે એને ભાર આપી દીધો, વેઇટ ભાર, 1, 2, 3, 4, 5 આવી રીતે ભાર આપી દેવા. વર્ષ પ્રમાણે ભાર આપવા, 10, 11, 12, 13, 14 વર્ષ આપેલા છે, સળંગ જ વર્ષ છે, ભાર પણ 1, 2, 3, 4, 5 આપી દેવાના. પછી શોધવાનો ભારિત નફો, ભાર નો ગુણાકાર નફા સાથે, તેને કહેવાય ભારિત નફો. ભાર ગુણ્યા પ્રોફિટ નફો, ભાર ગુણ્યા નફો.
એટલે આપણને મળે ભારિત નફો છે ને સિગ્મા ડબલ્યુ એક્સ ભાગ્યા સિગ્મા ડબલ્યુ ખ્યાલ આવે છે હા આ 11મા માં શીખ્યા હતા એનો ઉપયોગ અહીંયા કરવાનો આવે અઘરું નથી પડતું ને ખબર પડે ને બેટા હા પડે છે હા યાર ચલો તો કરાવડાયો 2000 ગુણ્યા 1 2001 2000 ગુણ્યા 1 2001 ના રે એટલે 2000 પછી 5000 ગુણ્યા 2 10000 બરાબર બોલવામાં આગળના સરવાળો કરી નાખ આપણને જોઈએ ભારિત સરેરાશ નફો તો કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર એટલે આપણને મળે ભારિત સરેરાશ નફો ભાગ્યા કુલ ભાર મળ્યો પંદર આ બંને નો ભાગાકાર કર અને આન્સર કઈ હજી આપણે પાઘડી નથી શોધી પાઘડી શોધવાનું બાકી છે હા હવે શીખવાડું છું પાઘડી પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ હવે સમજ ધારો કે આપણને એમ કે પાઘડીની ગણતરી સાદી સરેરાશ નફાના આધારે કરો તો અહીંયા સાદી સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ ધારો કે તમે એમ કે ભારિત સરેરાશ નફાની ખરીદીના આધારે પાઘડીની ગણતરી કરો તો અહીંયા લખવાનો ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ ખરીદીના વર્ષ આપણને આપી દીધા હશે તને એમ કે પાઘડીની ગણતરી ભારિત સરેરાશ નફાનું બમણું ગણવાનું છે તો ભારિત સરેરાશ નફો શોધવાનો 8600 ગુણ્યા 2 બમણું એટલે ડબલ 2 કરી દો હા એમ કે પાઘડીની ગણતરી ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે કરો એટલે ભારિત સરેરાશ નફો શોધવાનો ગુણ્યા 3 કરો 3 ખબર પડી શું કહું છું હા એટલે તમે ખરીદીના વર્ષો આપી દીધા તો હવે જો ધારો કે સાદી સરેરાશ નફો હોય તો સાદી સરેરાશ નફો મળ્યો મને 7800 અને ખરીદી નફો આપણને આપ્યો હોય 3 અહીંયા લખવાનું સરેરાશ નફો 7800 ગુણ્યા 3 આ થઈ ગઈ મારી પાઘડી કેટલું થાય જો તો 23400 કામ પૂરું આ થઈ ગઈ પાઘડી એટલે આપણે શું કરવું પડે પહેલા સરેરાશ નફો શોધવાનો સરેરાશ નફો ગુણ્યા 3 કરી દીધું એટલે પાઘડીની રકમ આપણને મળી ગઈ આવડે કે ના આવડે હા એવી જ રીતે તને એમ કે ભારિત સરેરાશ નફાના આધારે ગણો તો ભારિત સરેરાશ નફામાં ભાર શોધીને ભાર ભારિત નફો શોધ્યો સરેરાશ શોધી આમાંથી આપણે પાઘડી શોધવાની તો 8600 પાઘડી બરાબર ગુણ્યા 3 કરી દેવાના હા કરી દેજો 25800 આ થઈ ગઈ પાઘડી આ થઈ ગઈ મારી પાઘડીની રકમ
બોલ, કોઈ ડાઉટ છે? ના. કોઈ વસ્તુ નથી ખબર પડી એવું છે? ના. હવે તારે એક નિયમ આ બંને રીતની ઉપર લખવાનો છે, એક નિયમ લખી નાખવાનો તારે. એ નિયમમાં એવું છે કે ભારિત નફો અને સાદો નફો, કે ભારિત નફો કરો તો ભારિત કરવાનો, સાદો કે સાદો કરવાનો, પણ કશું ના કે તો શું કરવાનું? તો કશું ના કે તો આપણું મગજ દોડાવવાનું, અને મગજમાં આવી રીતે દોડાવવાનું. હું કઉ સમજ, જો આપણને એવું કે યોગ્ય રીતે પાઘડીની ગણતરી કરો, યોગ્ય એટલે સાદી કે ભારિત આપણને નથી કીધું, તો જોવાનું પહેલા વરસ, જોવાના વરસ લાઈનમાં છે કે નહીં. જો બધા લાઈનમાં વરસ આવતા હોય એક સાથે, સામે નફો જોવાનો, આ નફો જો તો 2000 છે, 5000 છે, વધતો જાય જો. હા, જો નફો સતત વધતો જતો હોય અથવા નફો સતત ઘટતો જતો હોય તો ભારિત સરેરાશ નફો કરવો જોઈએ. પણ જો નફો વધઘટ થતો હોય તો સાદી સરેરાશ નફો કરવાનો. ખબર પડી? હા. તો ચોપડામાં આજની શરૂઆત તારી ક્યાંથી થવી જોઈએ? પાઘડી લખવાનું, કયા કયા નંબરના પ્રશ્ન પૂછાશે એ પ્રશ્નોના નંબર લખવાના. એમાંથી આપણે જે આ રીતો કરી રહ્યા છીએ એ 37 અને 38 નંબરનો પ્રશ્ન પૂછાશે, 4 માર્કનો એક પ્રશ્ન. બરાબર? હવે એમાં નોંધ કરીને લખવાનું, ઉપર નોંધ, નોંધમાં એવું લખવાનું કે પહેલા વર્ષ ક્રમસર ગોઠવણી કરો. આ વર્ષની ક્રમસર ગોઠવણી કર્યા પછી સામે નફાની સરખામણી કરો. જો નફો દર વર્ષે વધતો જતો હોય અથવા નફો સતત ઘટતો જતો હોય તો ભારિત સરેરાશ નફાની ગણતરી કરવી જોઈએ, અને જો નફો વધઘટ થતો હોય તો સાદી સરેરાશની રીતે ગણતરી કરવી જોઈએ. બોલ, કોઈ ડાઉટ છે? ના. પાકું ક્લિયર છે? હા. અને એક્ઝામમાં બંને જોડે આવી શકે? બંને રીત? હા, તો બંને આવી શકે, આ ચારે ચાર જોડે આવી શકે. પણ હવે આજના લેક્ચરમાં હું તને વધારે નહીં ભણાવું. જો હવે છે ને 12મા માં હું વધારે ભણાવવા નથી, થોડુંક ભણાઈશ અને એના દાખલાઓની પ્રેક્ટિસ કરવાની. ના આવડે પાછું તારે મને પૂછવાનું. ખબર? હવે અત્યારે છે ને હું તને ઉદાહરણ નંબર અને દાખલા નંબર આપું છું જે તારે કરવાના. પહેલા તો મેં જે બોર્ડ પર કરાવડાવ્યું એ કરવાનું. એ પતી જાય પછી તને જે નંબર આપું છું ઉદાહરણ નંબર એક કરવાનો, આખો દાખલો વાંચવાનો, બહુ ચિંતા નહીં કરવાની. અને ના આવડે પછી તને મારે નેક્સ્ટ લેક્ચરમાં તારે મને પૂછવાનું એ કરું. ઉદાહરણ 2 કરવાનો, 3 કરવાનો, ચોથો કરવાનો, પાંચમો કરવાનો. ના, પાંચમો નહીં કરવાનો, બસ ઉદાહરણ 1-4 કરવાનું. એના પછી દાખલા નંબર આપું છું, પાના નંબર 105, એની પર દાખલા નંબર 4, ચાર 5-6-7 આ 4 દાખલા ગણવાના. એટલે કુલ કેટલા દાખલા થયા? 9. કયા ગયા? એક આ તમે આપ્યા ઉદાહરણ 1-2-3-4 સુધી, અને પેજ નંબર 105 ઉપર 4th, 5th, 6th, 7th, અને તમે બોર્ડ પર ગણ્યો એ. એટલે 9 થયા. હા, બોર્ડ પર ગણ્યો એ આખું થઈને 9 થયા. હા, જો તું આટલા દાખલા ગણે તો તને આ બંને રીતો આવડી. અને જો એક્ઝામમાં પૂછાય, જો એક્ઝામમાં આ બે રીતમાંથી કોઈ એક રીત પૂછાય તો
આટલા જ દાખલામાંથી પૂછાશે, આની બહારના દાખલા નહીં પૂછાય. જો એક્ઝામમાં આ બે રીતો પૂછાય તો ખબર પડી. એટલે હવે તારું કામ શું છે? દાખલા કરવા. અને આ દાખલા કેટલા સમયમાં ગણીને મને બતાવી દેવાના? કાલ સુધી. હા, આજનું કામ આજે પૂરું. એટલે આજે જે આ ભણાવ્યું અત્યારે બતાવી દે, પછી આવતીકાલે સવારે અથવા તો આજે રાત્રે શાંતિથી બેસીને આટલા દાખલા પૂરા કરવા. ઇન શોર્ટ, બીજા લેક્ચરમાં આવતા પહેલા તારે મને આટલું બતાવવાનું, નહીં તો બીજો લેક્ચર લઈશ નહીં. પડી ખબર? અહીંયા લેક્ચરને ઓવર કરું છું, પણ તારો લેક્ચર પૂરો નથી થતો. તારે આ લેક્ચરનું બેસીને આ બધું લખવાનું છે પહેલા. અને હું તને હમણાં વોટ્સઅપ પર શીટ ટ્રાય કરું છું, વોટ્સઅપ નું ચાલુ કરવાનું. એ થઈ જાય તો વોટ્સઅપ પર રેકોર્ડિંગ મોકલી દઈશ. પડી ખબર? નવો સારો ચોપડો બનાય, એ ચોપડામાં હેડિંગ આપવાનું, પાઘડી, આ બધા પ્રશ્નો લખવાના. એમાંથી આ બે ચાર માર્કના છે, આ એક એક માર્કનો છે, આ એક માર્કનો છે, એ ખબર પડવી જોઈએ. આ ચાર રીતો છે, એક દાખલો ગણવાનો, પછી આ ચાર ગણવાના, એમ લાઈનસર બધું આવવું જોઈએ. તારીખ સાથે આજની તારીખ લખવાની, 30/4/2022, અને પછી ગણતરી બધી શરૂ કરવાની. તારીખ પ્રમાણે બધું કામ થવું જોઈએ, બસ એટલું યાદ રાખ. ક્લિયર? લેક્ચરને કરું છું ઓવર. સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજે. હા, લઈ લો. લઈ લીધો? એક મિનિટ. હા, લેવાઈ ગયો. ઓકે, ચાલ તો મળી. બાય. હમ.